પોરબંદરમાં વધુ એક વખત નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયો છે। ખીજડી પ્લોટમાં આવેલા ધ માલમ કાફે નામની દુકાનમાંથી પોલીસે આ જથ્થો ઝડપી લીધો હતો, જેમાં 1.5 લાખ રૂપિયાની કિંમતની નશાકારક આયુર્વેદિક સિરપની 1000 બોટલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પોરબંદર કમલાબાગ પોલીસ મથકના પીએસઆઈ વીડી વાઘેલાએ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરી જણાવ્યું છે કે ખારવાવાડમાં આવેલા ચારણિયા ચકલામાં રહેતા સુભાષ જાદવજી માલમે તેની ખીજડી પ્લોટમાં આવેલા ધ માલમ કાફે નામની દુકાનમાં સુનિદ્રા અને અશ્વરિષ્ઠાના બોક્સમાં નશાકારક આયુર્વેદિક સિરપની 1000 બોટલ મંગાવી હતી, જેની કિંમત રૂપિયા 1.5 લાખ થાય છે। આ સિરપનો જથ્થો પોતે બહારથી પોતાની દુકાનમાં રિટેલ વેચાણ કરવા માટે લાવ્યો હોવાનું જણાવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ કાફેમાં અગાઉ અનેક લોકોને બેસી અને આયુર્વેદિક સિરપ પીવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ત્યાં બેસીને નશીલા સિરપની મોજ પણ માણતા હતા, ત્યારે જાગૃતિ મીડિયાકર્મીઓને આ અંગે જાણ થતાં પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। ત્યારે ત્યાં પીવાની વ્યવસ્થા બંધ કરાઈ હતી, પરંતુ લોકોને રિટેલ વેચાણથી આ નશીલા પીણા આપવામાં આવતા હતા। આ પીણાની રિક્ષા ટ્રાન્સપોર્ટમાંથી કાફે ખાતે આવી હતી અને પીણા તેમાંથી ઉતરતા હતા ત્યારે જ જાગૃત મીડિયાકર્મીઓનું ધ્યાન પડતા આ અંગે તુરંત જ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તુરંત જ નશીલા પીણાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હજુ પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવા પીણાનું કેટલાક સ્થળોએ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકોએ પણ આ મામલે જાગૃત બની પોલીસને જાણ કરવી જોઈએ, કારણ કે આ કેમિકલયુક્ત પીણાથી સ્વાસ્થ્યને અતિ નુકસાન થાય છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।